नमस्कार विद्यार्थी मित्रों, हूँ आदर्श छू। आदर्श एज्युकेशन सोसायटी में तमारू हार्दिक स्वागत छे। आजे आपणे पाठ्यक्रमनी 11मी कृति मरजीविया नामना काव्यनो अभ्यास करीशू। मरजीविया शब्दनो अर्थ जाणीए तो समुद्रमां मोतना मोढ़ामां जईने मोती शोधनारा लोकोने मरजीविया कहेवामां आवे छे। आ कृतिनो साहित्य प्रकार सोनेट छे अने તેમના કવિ છે શ્રી પૂજાલાલ। સોનેટ તમે આઠમા ધોરણમાં એક શીખી ગયા છો, વળાવી બા આવી। તમને ખ્યાલ છે કે 14 પંક્તિનું કાવ્ય હોય છે સોનેટમાં। ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ પ્રદાન કર્યું હોય તો એ આપણા કવિ શ્રી બળવંતરાય ઠાકોરે। મૂળ આ સાહિત્ય પ્રકાર ઇટાલીનો છે। ઇટાલી સાહિત્યમાંથી પછી અંગ્રેજી સાહિત્યમાં આવ્યો અને અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતી સાહિત્યમાં લાવનાર કવિ શ્રી બળવંતરાય ઠાકોર। તેઓ સોનેટના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે। તેમણે ભણકારા નામનો સોનેટ સંગ્રહ લખ્યો છે, તેમાં ઘણા બધા સોનેટોનો સમાવેશ થયો છે અને અન્ય ભાષાઓ કરતાં ગુજરાતી ભાષામાં સોનેટ વધારે લખાયા તેનું શ્રેય પણ કવિ શ્રી બળવંતરાય ઠાકોરને જાય છે। તેઓ એમ માનતા કે કવિતા ખાલી લાગણી પ્રગટ કરતી ન હોવી જોઈએ, તેમાં બુદ્ધિનો પણ સમન્વય થવો જોઈએ। તો સોનેટમાં લાગણી અને બુદ્ધિ બંનેનું સુંદર સંમિશ્રણ આપણને જોવા મળે છે। એક બાજુ સ્વજનોની લાગણી છે અને મરજીવ્યાનો દ્રઢ નિશ્ચય છે। સોનેટનું બંધારણ વગેરે આપણે કૃતિ પરિચય વખતે જોશું, પહેલાં આપણે કવિ શ્રી પૂજાલાલનો પરિચય મેળવીએ। પૂજાલાલ રણછોડરાય તલવાડી આણંદ પાસેના નાપા ગામમાં 1901માં જન્મ થયો અને 1985માં તેમનું અવસાન થયું। તેઓ બહુ નાની ઉંમરથી શ્રી અરવિંદના વિચારોના પ્રભાવમાં હતા। પરિણામે 1926થી તેઓએ શ્રી અરવિંદ આશ્રમ પુડુચેરીમાં વસવાટ કર્યો। ત્યાં તેઓ શ્રી અરવિંદની ભક્તિ કરતા કરતા અરવિંદના વિચારોને સાહિત્યમાં ગ્રંથસ્થ કરતા ગયા। તેમાં સાવિત્રી પ્રશસ્તિ અને પારિજાત એ સિવાય શ્રી અરવિંદના જીવનને લગતા અન્ય ઘણા પુસ્તકો એમણે લખ્યા છે, શ્રી અરવિંદ મહાપ્રભુ, અરવિંદ જીવન દર્શન વગેરે। પૂજાલાલે એ ઉપરાંત પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમને લગતા કાવ્યો પણ લખ્યા છે। તેમણે બાળકો માટે અને કિશોરો માટે પણ કાવ્યો લખ્યા છે। એક કવિ તરીકે પૂજાલાલે અધ્યાત્મ અને દેશભક્તિ બંનેની લાગણી પોતાના કાવ્યોમાં પ્રગટ કરી છે। સોનેટ માટે કહીએ તો એ 14 પંક્તિનું છે એની તમને ખબર છે, પરંતુ એ પંક્તિઓ કઈ રીતે ગોઠવાયેલી છે તેને આધારે તેના પ્રકાર પડે છે। આપણું આ સોનેટ 4 + 4 + 4 + 2 કુલ 14 પંક્તિમાં છે। તો ધીમે ધીમે વિષય વસ્તુનો વિકાસ થતો જાય, આપણી પાસે વિષય વસ્તુ ખુલતું જાય અને છેલ્લી બે પંક્તિમાં તમને કાવ્યનું હાર્દ સાર નિચોડ બોધ બધું મળી જાય। આ પ્રકારનું સોનેટ હોય એને શેક્સપિયર શાઈન સોનેટ કહેવામાં આવે છે। એ સિવાય જુદી રીતે ગોઠવણી થઈ હોય 8 + 6 / 12 + 2 અનિયમિત તો એ પેટ્રાટાઇક સોનેટ અથવા મિલ્ટન શાહી સોનેટ કહેવામાં આવે છે, જેનો તમારે આગળના અભ્યાસમાં પરિચય કરવામાં આવશે। આપણી કૃતિનો પરિચય કરીએ તો મરજીવ્યા એક પ્રેરણાદાયી કૃતિ છે। કવિ 14 પંક્તિમાં આપણને એક ઉદાહરણ એટલું સરસ આપે છે કે જીવનમાં જ્યારે લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય ત્યારે શું કરવું જોઈએ। પ્રથમ 4 પંક્તિમાં મરજીવ્યા સમુદ્રમાં જવા માટે તૈયાર થાય છે એ વખતની એમની સ્થિતિનું વર્ણન છે કે અથાગ ઉત્સાહ છે, શરીર એકદમ મજબૂત છે, મનમાં દ્રઢ સંકલ્પ છે અને આંખો પ્રદીપ્ત એટલે આંખમાં આત્મવિશ્વાસની ઝલક છે। એવા મરજીવ્યાની તમામ શક્તિઓ એક જ વસ્તુ પર કેન્દ્રિત થઈ છે, સમુદ્રના અવાજ તરફ। એમને બીજું કોઈ લક્ષ્ય દેખાતું નથી, જેમ અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાતી હતી તેમ। બીજી 4 પંક્તિમાં દ્રશ્ય બદલાય છે। મરજીવ્યા દ્રઢ સંકલ્પ કરીને સમુદ્રમાં જવા ઈચ્છે છે, પરંતુ તેમના સ્વજનો જ તેમની ચિંતા કરનારા તેમને આંસુભરી આંખે વિનંતી કરે છે અને તેમના માર્ગમાં આડા ઊભા રહી જાય છે કે તમે ન જાઓ, તમે મૃત્યુના મોઢામાં શા માટે જાઓ છો, આ તમારું સુંદર જીવન શા માટે નાહક વેડફી નાખો છો, અને સાથે ગુસ્સો પણ કરે છે કે તમને આવી વિનાશ કરનારી આંધળી લપ ક્યાંથી વળગી। જો સામાન્ય
નિશ્ચય વાળો માણસ હોય તો પીગળી જાય, પણ આ તો દ્રઢ નિશ્ચય મરજીવ્યા છે. એટલે તેઓ એમના આંસુ અને ગુસ્સાની અવગણના કરી અને પોતાના માર્ગે આગળ વધે છે. ત્યારે છેલ્લી ચાર પંક્તિમાં એક દ્રશ્ય સાહસનું છે. મરજીવ્યા કેવા સાહસ કરે છે એ તો જુઓ, કે સમુદ્ર ડુંગર જેવડા મોજા એમની સામે ઉછાળી અને હૃદય ઉપર અથડાવે છે, છતાં પણ એ દ્રઢ નિશ્ચયી અટકતા નથી અને એ મોજામાં જ અંદર ઝંપલાવી દે છે. જાણે કાળની ગુફામાં પ્રવેશ કર્યો. સમુદ્રમાં અસંખ્ય જળચર જીવો, ઘોર અંધારું, તળિયાનું કોઈ માપ નથી, અને એવા વચ્ચે મોતી શોધવાની ઝંખનાવાળા મરજીવ્યા દરિયામાં કૂદી પડે અને સમુદ્રના તળને ખૂંદી વળે છે, એમનું અપ્રતિમ સાહસ છે. છેલ્લી બે પંક્તિમાં આપણને એનો સાર મળે છે કે એ મૃત્યુની ગુફામાં જઈને ત્યાંથી પાછા બહાર નીકળ્યા ત્યારે તેમના હાથમાં અખૂટ અમૂલ્ય મણી મોતીનો ખજાનો હતો. તેમનું ધ્યેય પૂરું થયું. તેમણે જે લક્ષ્ય નિશ્ચિત કર્યું હતું એણે પ્રાપ્ત કરી લીધું અને સફળ હસતા મોઢે એ મરજીવ્યા બહાર આવે છે. આ કૃતિમાં આપણને એક પ્રેરણા મળે છે કે ઉચ્ચ જીવન જીવીએ. મનુષ્ય જીવનમાં કોઈ ઉચ્ચ ધ્યેય સાથે જીવીએ તો આપણું જીવન સફળ થાય. દુનિયાનો ઇતિહાસ તપાસીએ તો જેમણે જેમણે મોટા પરિવર્તનો કર્યા છે, માનવજાતનું કલ્યાણ કર્યું છે, એવા લોકો હંમેશા જીવના જોખમે સાહસ કરીને મોતને મુઠ્ઠીમાં લઈને કંઈક કરી ગયા છે અને પૃથ્વીના પટ ઉપર પોતાનું નામ અમર કરી ગયા છે. તમે શીખી ગયા છો કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી નહીં મનોરથે હિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતિ મૃગાહા. પરિશ્રમ એ જ પારસમણી છે. મનુષ્ય જીવન મળ્યું છે તો શા માટે સામાન્ય જીવન જીવીએ, કંઈક વિશેષ કરીને ન જઈએ? પૃથ્વીના પટ ઉપર આપણે યાદગીરી છોડીને જઈએ, માનવજાતનું કલ્યાણ કરીએ, એવા કોઈ નવા નવા પ્રકલ્પો, નવા સાહસો, નવા સંશોધનો કરીએ કે જે બાજુ કોઈ નથી ગયું એવી દિશાઓ આપણે ખોલીએ, અને એવા ઉચ્ચ ધ્યેય સાથે જઈએ ત્યારે ખબર છે કે રસ્તામાં પડકાર આવશે, કોઈ આપણને રોકશે, કોઈ આંસુ સારશે, પણ એ બધાથી પણ ધ્યેયની સિદ્ધિ છે આપણા માટે મહત્વની છે. તો એક જીવન માટે ધ્યેય નિશ્ચિત કરીએ કે મારે આ ક્ષેત્રમાં આવું કામ કરવું છે, અને એ કામમાં મને કોઈ રોકશે તો હું રોકાઈશ નહીં, મને ગમે એટલા પડકારો આવશે તો એનો હું સામનો કરીશ, અને અંતે હું મારું ધ્યેય હાંસિલ કરીને જ રહીશ. આ દ્રઢ સંકલ્પ સાથે આપણે આ કાવ્યને વારંવાર વિચારીએ, આપણા મનમાં સંકલ્પને વધારે મજબૂત કરતા જઈએ, અને જે મહામાનવો થઈ ગયા તેમાં એક આપણું નામ પણ આવે એવી આપણે સરસ મજાની કલ્પના સાથે આ કાવ્યનું સમાપન કરીએ. હવે આપણે આ કાવ્યને ગાઈશું. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી અટંક મર જીવ્યા ડગભરંત ઉત્સાહના પ્રદીપ્ત નયનો અથાગ બળ ઉભરે અંગથી મહારવતણી દિશા પર ઠરી બધી ચાહના દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા શિખામણ દીદી વૃથા જીવન વેડ ફો કા ભલા કહીંથી વળગી વિનાશ કર આંધળિયા બલા પરંતુ દ્રઢ નિશ્ચયી નહીં જય મવાર્યા વળ્યા ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે તરંગ ગિરિમાળશા હૃદય ઉપરે આથડ્યા હઠિયા ન લવતોય સાહસિક સર્વ કૂદી પડ્યા અગાધ જળમાં પ્રવેશ કિત કાળને ગવર ખૂંદ્યા મરણના તમોમય તળો અને પામ્યા
अखूट मणि मोती कोशलई बारे आविया, अखूट मणि मोती कोश लई बारे आविया। काव्यनु गान कर्या पछी आपणे आ काव्यने समझिए। तमे पाठ्यपुस्तकमां काव्यनी ऊपर छंदनुं नाम लखी लो, पृथ्वी छंद छे। तमे आ काव्यनी कोई पण पंक्तिना अक्षर गणशो तो 17 अक्षर थशे। छंदोबद्ध काव्य એટલે નક્કી કરેલા અક્ષર અથવા માત્રામાં જ કાવ્ય લખવાનું। આ કાવ્ય પૃથ્વી છંદમાં છે, તેના 17 અક્ષર છે, એ યાદ રાખશો। એ સિવાય બીજા બે છંદ શિખરીણી અને મંદાક્રાંતા પણ 17 અક્ષરના છે। શિખરીણી અને મંદાક્રાંતા બંને સરસ રીતે ગાઈ શકાય એવા ગેય છે, જ્યારે પૃથ્વી છંદ અગેય છે, એને કોઈ નિશ્ચિત રાગમાં ગાઈ શકાતો નથી। આટલો છંદ પરિચય। વિશેષ તમારે 10મા ધોરણમાં છંદની ઓળખ આવશે, તેમાં આ પૃથ્વી છંદ પણ કદાચ આવે। ગયા વખતે બોર્ડની પરીક્ષામાં આનું ઉદાહરણ આવ્યું હતું। જોડાક્ષર ગણીએ નહીં તો 17 અક્ષર થાય, કોઈ પણ પંક્તિ તમે ગણશો ને તો। આથી આને છંદોબદ્ધ સોનેટ કહીશું। શરૂઆત કરીએ, પ્રથમ 4 પંક્તિ, પછી 4, પછી 4 અને પછી 2, આ એનું બંધારણ છે। આ કાવ્યમાં આપણે પ્રથમ વ્યાકરણ વિષયક શબ્દોને સમજી લઈએ તો કાવ્ય સમજવામાં મજા આવશે। ભણી એ તળપદો શબ્દ છે, કમરને કસવી એટલે મક્કમ નિશ્ચય કરવો એ રૂઢિપ્રયોગ છે, રંગ એટલે ઉત્સાહથી, અટંક એટલે ટેકીલા, મરજીવ્યા એટલે મરજીવા સમુદ્રમાં મોતી શોધવા જનાર લોકો, ડગ એટલે ડગલું, ભરંત ભરે છે। ત્રીજી લાઈન પ્રદીપ્ત, દીપ્તમાં આગળ પ્ર પૂર્વ પ્રત્યય લાગ્યો છે, દીપ્ત એટલે સળગેલું, પ્રદીપ્ત એટલે વિશેષ સળગેલું। અહીંયા નયન એટલે આંખ માટે આ વિશેષણ છે, તો આંખ સળગેલી ન કહેવાય, પણ આંખમાં એટલો જુસ્સો છે કે એમાં તમને પ્રકાશ દેખાશે। અથાગ એટલે પાર વગરનો, ઉભરે એટલે ઉભરાય છે, અંગથી એટલે શરીરથી। મહારવ શબ્દ સમાસ છે, અહીંયા બે શબ્દો છે, જુઓ મહા અને રવ, રવ એટલે અવાજ પણ મહા એટલે મોટો, વચ્ચે કાંઈ આવશે નહીં, આનું વિશેષણ છે, ઉત્તરપદનું પૂર્વપદ વિશેષણ છે, એટલે સમાસ બને છે કર્મધારય। તણી એટલે ની, ઠરી એટલે રોકાઈ ગઈ, બધી ચાહના એટલે તમામ ઈચ્છા। બીજી 4 પંક્તિ જોઈએ, પ્રિયજનો, જન એટલે લોકો અને પ્રિય એટલે વાલા, અહીંયા પણ કર્મધારય સમાસ બને છે। સજલ શબ્દ પહેલાં જોઈએ, જલ એટલે પાણી, એમાં પૂર્વ પ્રત્યય સ લાગ્યો છે એટલે સાથે, પાણી સાથે એટલે નેત્રનું વિશેષણ છે, નેત્ર એટલે આંખ, નયન, ચક્ષુ, લોચન, અને સજલ એટલે પાણીવાળા નેત્ર એટલે આંસુભરી આંખ। આડા ફર્યા એટલે રોકવું, દીધી એટલે આપી, વૃથા એટલે નકામું, વેડફવું એટલે બરબાદ કરવું, નાશ કરવું, કહીંથી એટલે ક્યાંથી, વળગવું એટલે ઈચ્છા વિરુદ્ધ ચોંટવું। વિનાશકર શબ્દ જુઓ, વિનાશનો કરનાર, ઉપપદ સમાસ થાય છે, પાછળ ક્રિયાસૂચક શબ્દ છે। આંધળી આ બલા, આંધળી એટલે જોઈ શકાય નહીં એવી, બલા એટલે ઉપાધિ, લપ, દ્રઢ નિશ્ચયી, એ પણ સમાસ છે, આપણા કોર્સમાં નથી પણ એનું નામ છે બહુવ્રીહી સમાસ, જેનો નિશ્ચય દ્રઢ છે તે। વાર્યા એટલે રોકાયા, વળ્યા એટલે પાછું આવવું। ત્રીજી 4 પંક્તિમાં જુઓ, અફાટ એટલે અપાર, ખૂબ વિશાળ, વિકરાલ એટલે ભયાનક, રત્નાકરનું વિશેષણ છે, રત્નાકર એટલે સમુદ્ર, પણ અહીંયા પણ સમાસ થાય છે, રત્નનો આકર એટલે ઉપપદ સમાસ, સોરી તત્પુરુષ સમાસ થાય છે। તરંગ એટલે મોજા,
ગિરિમાળ આમાં પણ બે શબ્દ છે, ગિરિ એટલે પર્વત અને માળ એટલે એની હારમાળા. ગિરિની માળ અહીંયા તત્પુરુષ સમાસ થાય છે, ડુંગરોની હારમાળા. શા એટલે જેવા, ઉપરે એટલે ઉપર, આથડ્યા એટલે અથડાયા, હઠિયા પાછું જવું, લવ જરા પણ, સાહસિક સાહસને ઈક પ્રત્યે લાગ્યો એટલે સાહસિક શબ્દ વિશેષણ બને છે. ચોથી લાઇનમાં અગાધ અતિ ઊંડું, જળ એટલે પાણી. પ્રવેશ કીધ, કીધો એટલે કર્યો, પ્રવેશ કર્યો. કાળ એટલે મૃત્યુ. ગહવર એટલે ગુફા. ખુંદિયા એટલે ખુંદી વળવું. મરણ એટલે મૃત્યુ. તમોમય, તમ એટલે અંધારું, અંધાર જેવા. તળો એટલે તળિયા. અને પામ્યા એટલે પામ્યા. અહીંયા પામ્યા અને આવ્યા જુઓ, આમ કરવાનું કારણ એક છે કે છંદના અક્ષર પૂરા કરવા માટે પામ્યા કરવું પડે. જો પામ્યા સાચો લખે મ અડધો તો એક અક્ષર ઘટે, એટલે છંદનું બંધારણ પૂરું કરવા માટે પામ્યા અને આવ્યા છે. આપણે જવાબ લખીએ ત્યારે પામ્યા અને આવ્યા એ લખવાનું આવે. અખૂટ, ખૂટ ને પૂર્વ પ્રત્યે અ લાગ્યો છે એટલે અખૂટ, જે ખૂટે નહીં તેવું. મણિમોતી કોષ એ પણ સમાસ છે. પહેલાં મણી અને મોતી જોઈએ તો મણિ અને મોતી અહીંયા દ્વંદ્વ સમાસ થાય છે. પછી મણિમોતીનો કોષ તો અહીંયા તત્પુરુષ સમાસ થાય છે. પછી અહીંયા પણ એ જ કર્યું છે, બહાર લખ્યું છે. બહાર લખે તો એક અક્ષર વધી જાય, એટલે બહાર છંદનું બંધારણ પૂરું કરવા માટે પણ આપણે બહાર લઈશું. આવ્યા એટલે આવ્યા. પારિજાત નામના કવિના કાવ્ય સંગ્રહમાંથી આ સોનેટ લેવામાં આવ્યું છે. હવે સમજૂતીમાં તમને સરળતા રહેશે. સમુદ્ર ભણી ઉપડ્યા, સમુદ્ર તરફ ઉપડે છે. કેવી રીતે? કમરને કસી રંગથી. રંગથી એટલે આનંદથી, કોઈ કામ કરવા માટે ઉત્સાહપૂર્વક દ્રઢ નિશ્ચયથી સમુદ્ર તરફ ઉપડ્યા. કોણ? અટંક મરજીવ્યા, ટેકીલા, જેણે ટેક લીધી છે, કાર્ય કરવાનો નિશ્ચય કર્યો છે એવા મરજીવ્યા, સમુદ્ર તરફ ઉપડ્યા. અને ડગ ભરંત ઉત્સાહના, એટલે ઉત્સાહપૂર્વક ડગલા ભરે છે. એમની આંખોમાં આગ છે, કાર્ય કરવાનો જુસ્સો છે. અથાગ બળ ઉભરે અંગથી, એમના શરીરમાંથી જાણે બળ ઉભરાઈ રહ્યું છે. તેમની બધી ઈચ્છા, ચાહના એટલે ઈચ્છા, બધી જ ઈચ્છા સમુદ્રના મહારવ તરફ, મોટા અવાજ તરફ એકત્રિત થઈ છે. જ્યારે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે આપણે તેને એકાગ્રતાથી જ સાધવું જોઈએ. જેમ કે અર્જુને માત્ર પક્ષીની આંખ જોઈ હતી, તેની બધી જ શક્તિઓ એ પક્ષીની આંખ ઉપર સ્થિર થઈ હતી, એવી રીતે તમામ ઈચ્છાઓનું કેન્દ્રીકરણ કરીએ તો આપણે અચૂક લક્ષ્ય સિદ્ધ કરી શકીએ. આ ચાર પંક્તિમાં પ્રથમ આપણને મરજીવ્યાનો ઉત્સાહ બતાવે છે. બીજું દ્રશ્ય તેનાથી વિરોધી છે. તેમના સ્વજનો, પ્રિયજનો, વાલા લોકો એ બધા ડરી ગયા કે આવડું સાહસ કરો છો. અને એમને રોકવા માટે બધા આંખમાં આંસુ સાથે તેમના રસ્તામાં આડા ઊભા રહી ગયા. આંસુ એ માણસને લાગણીનું એક પ્રતીક એવું છે કે જેનાથી ગમે તેવા મજબૂત મનવાળા પણ પીગળી જાય. તો સ્વજનોએ આંસુ બતાવ્યા, એમના રસ્તા રોકવા માટે ઊભા રહી ગયા. શિખામણ આપવા માંડ્યા કે તમે તમારું જીવન નકામું શા માટે વેડફી નાખો છો? તમે મોતના મોઢામાં જાઓ છો, જીવતા પાછા નહીં આવો તો તમારું જીવન નકામું જશે. એમને ગુસ્સો પણ આવ્યો છે કે તમને આ વિનાશ કરનારી આંધળી લપ ક્યાંથી વળગી? આટલી વાત છતાં જેનો નિશ્ચય દ્રઢ છે એવા મરજીવ્યા એમ કોઈનાથી રોકાણા નહીં. સ્વજનોના આંસુ, શિખામણ અને ગુસ્સાની અવગણના કરી અને પોતાના નિશ્ચય પર મક્કમ રહ્યા. જેણે પોતાનું ધ્યેય સિદ્ધ કરવું છે એના માર્ગમાં આ બધા અવરોધો આવવાના છે. અને એને ઓળખી અને નિશ્ચય ઉપર મક્કમતાથી આગળ વધીએ તો આપણે ધ્યેય પ્રાપ્ત કરી શકીએ એવું આ ચાર પંક્તિમાં સ્પષ્ટ થયું છે. ત્રીજી ચાર પંક્તિમાં મરજીવ્યાનું સાહસના વર્ણન કરે છે કે
અફાટ મહાસાગર ભય પમાડે એવો છે, વિકરાળ છે, એની સામે એ ગયા ત્યારે મહાસાગર ગર્જતો હતો અને જાણે મરજીવ્યાને ડરાવતો હોય તેમ ડુંગરની હારમાળા જેવા મોજા એમના હૃદય ઉપર અથડાવે છે. દરિયાની સામે ઊભા રહ્યા ત્યારે મોટા મોટા પહાડ જેવા મોજા મરજીવ્યાના હૃદય સાથે અથડાય છે. આટલી ડરામણી બાબત હોવા છતાં એ સાહસિકો જરા પણ પાછા હટ્યા નહીં. ડરીને પાછા હટે તો પણ ના, એ મરજીવ્યા નહોતા. એ સાહસિકો સર્વ કૂદી પડ્યા, એ તો દરિયાના મોજા ઉપર કૂદી પડ્યા, જાણે એ મોજાને વશ કરવાના હોય એવી રીતે, અને અગાધ, જેનો આપણે કોઈ તાગ નથી લઈ શકવાના એવા ઊંડા પાણીમાં એણે પ્રવેશ લીધો. કવિ કહે છે કે કાળને ગહવરે, કાળની ગુફા મોતના મોઢામાં એમણે પ્રવેશ કર્યો, જ્યાંથી પાછા આવવાની સંભાવના નથી, કદાચ જીવતા ન પણ આવી શકાય, પણ સાહસ માટે એ લોકો મોતને મુઠ્ઠીમાં લઈ અને દરિયામાં કૂદી પડ્યા છે. અંતિમ બે પંક્તિમાં કાવ્યનો સાર આવી જશે. એમણે મરણના અંધકારમય તળિયાને ખૂંદવાનું શરૂ કર્યું. મોતી કાંઈ સ્પષ્ટ દેખાતા નથી, એને માટે તળિયામાં શોધ કરવી પડે, તો દરિયાના ઊંડા તળમાં એ લોકો અલગ અલગ જગ્યાએ જઈ અને મોતી શોધવા માંડ્યા અને અંતે એણે મોતી મેળવી લીધા, પામ્યા. જ્યારે બહાર આવ્યા ત્યારે એમના હાથમાં ખૂટે નહીં એટલો અમૂલ્ય, સમુદ્રના સાચા મોતી, મણી અને મોતી, રત્ન અને મોતીનો ખજાનો લઈને એ બહાર આવે છે. એમના જીવનનું ધ્યેય એમણે પ્રાપ્ત કરી લીધું છે. આમ કવિ ધ્યેય સિદ્ધિ સાથે આ કાવ્યનું સમાપન કરે છે. એક વખત આખા કાવ્યનો સાર આપણે જોઈ લઈએ. તમારે જે મોટો પ્રશ્ન આવશે, મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ, એમાં તમે આ સારમાંથી જવાબ લખી શકશો અને મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય પણ આ સારમાંથી જ મળશે. સમુદ્ર તરફ મરજીવ્યા ઉપડે છે ત્યારે તેમણે દ્રઢ નિશ્ચય કર્યો હોય છે, તેઓ ટેકીલા હોય છે, તેમના ડગલામાં ઉત્સાહ હોય છે, એમની આંખમાં જુસ્સો છે, એમના શરીરમાંથી બળ ઉભરાય છે અને એમની બધી જ ઈચ્છાઓ સમુદ્રના અવાજની દિશા તરફ સ્થિર થઈ ગઈ છે. એમને રોકવા માટે પ્રિયજનો ડરેલા છે, તેથી આંખમાં આંસુ સાથે એમના રસ્તામાં આડા ઊભા રહી જાય છે. એમને શિખામણ આપે છે કે તમારું જીવન નકામું વેડફોમાં, એની સાથે ગુસ્સો પણ કરે છે કે તમને આ તમારો વિનાશ કરનારી લપ ઉપાધિ ક્યાંથી વળગી છે. આમ છતાં દ્રઢ નિશ્ચય કરનારા મરજીવ્યા પાછા ફરતા નથી, તેઓ સાહસિક છે. અફાટ અને ગર્જના કરતા ભયાનક સમુદ્ર પાસે ગયા, ત્યાં સમુદ્રના ડુંગર જેવડા મોજા તેમના હૃદય ઉપર અથડાય છે, છતાં એ સાહસિકો જરા પણ પીછેહટ કરતા નથી અને કૂદી પડે છે સમુદ્રના મોજા ઉપર. સમુદ્રના ઊંડા જળમાં તેઓ પ્રવેશ કરે છે, જાણે કે કાળની ગુફામાં પ્રવેશ કર્યો, મોતના મોઢામાં પ્રવેશ્યા. ત્યાં અસંખ્ય જળચર જીવો છે, તળિયાનું કોઈ માપ નથી, અંધારું છે. આવી સ્થિતિમાં પણ એમણે મૃત્યુના જેવા અંધકારમય તળિયાને ખૂંદી અને કાંઈક મેળવી લીધું લાગે છે, કારણ કે જ્યારે એ બહાર આવ્યા ત્યારે એમના હાથમાં ખૂટે નહીં એટલા મણી મોતીનો ખજાનો હતો અને આમ એમણે પોતાની જિંદગીની ઈચ્છા પૂરી કરી છે. કવિનો આ કાવ્ય દ્વારા સંદેશ છે કે સાવ સામાન્ય કાર્ય ધ્યેય નિશ્ચિત ન કરાય, આપણે કંઈક એવું કાર્ય કરીએ કે દુનિયાથી આપણે અલગ ધ્યેય નક્કી કરીએ, એને માટે થોડાક જોખમ ખેડવા પડે તો પણ ખેડીએ, સ્વજનોની લાગણીને થોડીક અવગણવી પડે, પણ અંતે પરિણામ બહુ સારું આવે. દુનિયામાં મહાન માણસોએ જે શોધો કરી છે, સાહસો કર્યા છે, દુનિયાને કંઈક આપ્યું છે, એ બધા લોકો ઇતિહાસમાં નામ મેળવી ગયા છે અને એમાં આપણું એક નામ આપણે પણ ઉમેરી શકીએ એવી કવિ આપણને આમાં પ્રેરણા આપી છે. સરસ મજાનું પ્રેરણાદાયી સોનેટ છે. આપણે પણ જીવનમાં એક સંકલ્પ કરીએ કે મારી શક્તિમાં શ્રેષ્ઠ કામ થાય એવું હું કરીશ, અને આ સાથે આપણે આ કાવ્યની સમજૂતી બરાબર સમજી અને હવે એના શબ્દાર્થ વગેરે જે જોયા એનું એકવાર રિવિઝન કરીએ. ગહવર એટલે બખોલ, ગુફા. અટંક એટલે ટેકીલું,
મરજીવ્યા જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર, પ્રદીપ્ત એટલે સળગેલું, અથાગ પાર વિનાનું, સજલ નેત્ર, આંસુ ભરેલી આંખો, અફાટ અપાર ખૂબ વિશાળ, રત્નાકર સમુદ્ર દરિયો રત્નનો સમૂહ, અગાધ અતિ ઊંડું, તળ એટલે તળિયું, અખૂટ એટલે ખૂટે નહીં એવું, અપાર અને વારવું એટલે અટકાવવું કે રોકવું. વિરોધાર્થી શબ્દ જુઓ, ઉત્સાહ વિરોધી નિરુત્સાહ, વિકરાલ એટલે સુંદર એનું વિરોધી, અને તમોમય એનું વિરોધી છે તેજોમય. તળપદા શબ્દોમાં વૃથા એટલે નકામું, કીધ એટલે કીધો કર્યો, તળ એટલે તળ્યું. બે ત્રણ વાક્યોમાં ઉત્તર છે, એમાં એક પ્રશ્ન તમે ઉમેરો, મરજીવ્યાનું સાહસ તમારા શબ્દોમાં વર્ણવો. આ પ્રશ્ન એક તમે ઉમેરજો, મરજીવ્યાનું સાહસ તમારા શબ્દોમાં વર્ણવો. મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી, એમાં બીજી ચાર પંક્તિમાંથી જવાબ મળશે કે પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન નાહકનું શા માટે વેડફો છો, તમને આ વિનાશ કરનારી આંધળી બલા ક્યાંથી વળગી છે. પ્રિયજનો ડરેલા હતા તેથી એ બધા આંખમાં આંસુ સાથે તેમના રસ્તામાં આડા ઊભા રહી ગયા. બીજો પ્રશ્ન છે, સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો. એ પ્રથમ ચાર પંક્તિમાંથી છે કે સમુદ્ર તરફ જતી વખતે મરજીવ્યાએ દ્રઢ નિશ્ચય કર્યો હતો, તેમના મનમાં ઉત્સાહ હતો, તેઓ ટેકીલા હતા, તેમના ડગલા પણ ઉત્સાહપૂર્વક ભરાતા હતા, તેમના આંખમાં આગ હતી એટલે કે જુસ્સો હતો, અને એમના અંગે અંગમાંથી બળ ઉભરાતું હતું, તેમની બધી જ ઈચ્છા સમુદ્રના અવાજ તરફ સ્થિર થઈ ગઈ હતી. ત્રીજો પ્રશ્ન, જે મેં તમને કહ્યો કે મરજીવ્યાનું સાહસનું વર્ણન કરો, એમાં છેલ્લી ચાર પંક્તિમાંથી ત્રીજી ચાર પંક્તિમાંથી લેવાનું છે કે તેઓ ગર્જના કરતા અફાટ વિકરાળ સાગર તરફ ગયા ત્યારે સમુદ્ર તેમને ડરાવવા માટે ડુંગર જેવડા મોજા તેમના હૃદય પર અથડાવે છે, છતાં પણ એ સાહસિકો જરા પણ ડરતા નથી, પાછા હટતા નથી અને દરિયાના મોજામાં કૂદી પડે છે, જાણે કે મોતના મોઢામાં પ્રવેશ કરે છે. આ પ્રશ્ન જવાબ અને આ સિવાય તમે આ કાવ્યને એક બે વખત ધ્યાનથી વાંચશો એટલે તમને એના અર્થ વધારે ને વધારે સમજાતા જશે. આમ આપણું આ 11મું કાવ્ય આપણે પૂરું કરીએ છીએ. ધન્યવાદ બાળકો.